ભરૂચની એસબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા એક ગ્રાહકને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ લઈ તેના એકાઉન્ટમાંથી રૂપિયા 13,500 ઉપાડી લેનાર બે ઠગબાજોની ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. ભરૂચમાં રહેતા અજીતસિંહ નામના એક વ્યક્તિ પાંચબત્તી પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. તે વખતે એટીએમમાં ઉભેલા બે ઇસમોને મદદ કરવાના બહાને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 13,500 ઉપાડી લેતા આ અંગેની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. આ પ્રકરણમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે અંકિત કુમાર, અમરેશ પ્રસાદ અને અમનસિંહ અજયસિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. તારીખ 6 ડિસેમ્બરના રોજ ફરિયાદી અજીતસિંહ ગોહિલ, જે ભરૂચ ખાતે આવેલ પાંચબત્તી પાસે જે એસબીઆઈનું એટીએમ આવેલ છે ત્યાં પોતાનું એટીએમ કાર્ડ લઈ અને પૈસા ઉપાડવા માટે ગયેલા, પરંતુ એટીએમમાંથી કોઈપણ કારણોસર પૈસા નીકળેલ નહીં. આ દરમિયાન એટીએમની અંદર બે વ્યક્તિઓ હાજર હતા, જેમણે એમને મદદ કરવાનું કહી અને કીધું કે અમે લાવો પૈસા તમને કાઢી આપીએ. એમ કહેતા ફરિયાદીએ પોતાનું જે એસબીઆઈનું એટીએમ હતું એ આ આરોપીઓને આપેલું અને તેમનો પિન જે છે એ એન્ટર કરવા માટે જણાવેલું, અને ચોરી છુપીથી આ જે ફરિયાદીનો પિન નંબર હતો એ આરોપીઓએ મેળવી લીધેલો. ત્યારબાદ ફરિયાદીને ખબર પડેલ કે એમના ખાતામાંથી 13,500 રૂપિયા નીકળી ગયેલ છે, જેથી એમણે બેંકની અંદર એમની સંબંધિત બ્રાન્ચમાં જઈ અને ખાતરી કરતા બેંકમાં એમનું એટીએમ એમને તપાસ્યું તો ખરેખર એમનું જે એટીએમ હતું એ આરોપીઓએ એટીએમ કાર્ડ એ આરોપીઓએ બદલી નાખેલું હતું અને એમની પાસે જે એટીએમ કાર્ડ હતું એ અન્ય વ્યક્તિના નામનું હતું. આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને અમારી એલસીબીની ટીમ અને સાયબર ક્રાઇમની ટીમ આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એક આરોપી છે અંકિત કુમાર અમરેશ પ્રસાદ સિંઘ અને બીજો છે અમનસિંહ મંજયસિંઘ, જે બંને હાલ હળવદ ખાતે રહે છે. અને આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અગાઉ તેમણે વ્યારા, વાપી, સુરત, વલસાડ આ ઘણી બધી જગ્યાએ આ જ રીતે એટીએમમાં જઈ અને વ્યક્તિઓને પોતાના વિશ્વાસમાં લઈ અને એમને આ જે એટીએમ હોય એ ઓરિજિનલ એની સાથે ડુપ્લિકેટ એસબીઆઈ જે એસબીઆઈના એટીએમ કાર્ડ હોય એ બદલી અને અલગ અલગ જગ્યાએથી આ રીતે સ્વેપિંગ કરી અને ફ્રોડ કરેલ છે, જે અનુસંધાને બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી.